ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, ગયા વિડિયોમાં આપણે કયો પાઠ અધૂરો રહી ગયો હતો? કોને યાદ છે? હા, બરાબર છે, પાઠ 16, મારું ઘર, બરાબર ને? પરંતુ તે પાઠ અધૂરો રહી ગયો હતો, એટલે આજે હવે આપણે એ પાઠને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, હવે ચમેલીનો વારો છે. તો ચમેલી આપણને કંઈક કહે છે, તો ચાલો આપણે તે સાંભળીએ. હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. ફ્રેન્ડ્સ, ચમેલી જ્યાં રહે છે ત્યાં આવા ઘર છે. આ વિસ્તાર એ મનાલી છે. મનાલીમાં ખૂબ જ પર્વત જ આપણને જોવા મળે છે. અને ફ્રેન્ડ્સ, ત્યાં આગળ બારે માસ વરસાદ અને બરફ જ પડ્યા કરે છે. અને બરફ પડતો હોવાથી શું લાગે? હા, ખૂબ ઠંડી લાગે છે. માટે એ લોકોને સૂર્યના તડકામાં બેસવાનું ખૂબ ગમે છે. અને ફ્રેન્ડ્સ, ચમેલી કહે છે કે તેઓના ઘર એ પથ્થરો અને લાકડાના બનેલા હોય છે. એટલે કે ફ્રેન્ડ્સ, તે લોકોનો જે વિસ્તાર છે મનાલી, તે પર્વતીય વિસ્તાર છે. ત્યાં સપાટ મેદાન જેવું વધારે હોતું નથી. માટે તેઓના ઘર તેઓ પથ્થરો અને લાકડાના બનાવે છે. ફ્રેન્ડ્સ, ચમેલીના રહેઠાણને જોઈને તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, ચમેલીનું ઘર એ કયા વિસ્તારમાં છે? કોણ કહેશે? બોલો. હા, ચમેલીનું ઘર એ મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. બીજો સવાલ છે કે ચમેલી અને ભૂપેનના ઘરના છાપડામાં શું સમાનતા છે? કોણ કહેશે? બોલો. કોને આવડે છે? હા, ચમેલીના રહેઠાણનો પ્રદેશ એ મનાલી છે અને ભૂપેન એ અસમમાં રહે છે, બરાબર ને? તો બંનેના રહેવાના વિસ્તારમાં શું વધારે પડે છે? કોણ કહેશે? હા, વરસાદ વધારે પડે છે. આથી તેમના ઘરના છાપડા ધારવાળા હોય છે. બંનેના ઘરમાં આ સમાનતા જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ત્રીજો સવાલ છે કે આ વિસ્તારમાં છાપડા કેવી રીતે ઉપયોગી છે? કોણ કહેશે? બોલો. કે જે મનાલીમાં જે ચમેલીનું ઘર છે, તો ત્યાં આ છાપડા કેવી રીતે લોકોને ઉપયોગી બનતા હશે? કોણ કહેશે? હા, મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે, બરાબર ને? અને બીજું શું પડે? બરફ. આ બરફ અને વરસાદ ખૂબ પડે છે. આથી અહીં ધારવાળા છાપડા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપડા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. આથી આ વિસ્તારમાં આવા ધારવાળા છાપડા ખૂબ જ ઉપયોગી બને છે. ફ્રેન્ડ્સ, ચર્ચા. અહીંયા ચર્ચા કરવાની છે કે પાક્કા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે તે આપણે જોવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ચર્ચા કરીએ આ પ્રશ્ન ઉપર. મિત્રો, પાક્કા મકાનમાં રહેવાથી આપણને કયા કયા લાભ થાય છે? કોને આવડે છે? બોલો બધા, એક એક સેન્ટેન્સ બોલો. હા, પાક્કા મકાનમાં રહેવાથી ફ્રેન્ડ્સ, પહેલાં તો આપણે ઠંડી, ગરમી અને વરસાદથી આપણું રક્ષણ થાય છે. ત્યાર પછી બીજું શું આવી શકે યાદ કરો? ત્યાર પછી ફ્રેન્ડ્સ, જો ચોરી લૂંટફાટ થવાનો જે ભય રહે, તો એ ભય રહેતો નથી. ત્યાર પછી શું આવી શકશે? કોણ કહેશે મને? બોલો. ત્યાર પછી ફ્રેન્ડ્સ, જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર પણ સતાવતો નથી. અને કેટલીક વખત જે વાવાઝોડું આવે, તોફાન આવે, તો ત્યારે પણ આપણે સેફ, એટલે કે સુરક્ષિત રહી શકીએ છીએ, જો આપણું ઘર પાક્કું હોય તો. ત્યાર પછી પાક્કા ઘરમાં રહેવાથી આપણે અને આપણું કુટુંબ સુરક્ષિત રહી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે પાક્કા મકાનમાં રહેવાથી ઘણા બધા લાભ થાય છે અને આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. બાર મિત્રો, મિતાલી અને અનુજ આપણને એમનો પરિચય આપે છે, તો ચાલો આપણે તે સાંભળીએ. મિતાલી અને અનુજે કહ્યું કે તેઓ રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા.
એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓહો કેટલા ઊંચા મકાન, તમે કેવી રીતે જોડો છો? ફ્રેન્ડ્સ, ભૂપેન કેમ આવું બોલે છે? કોણ કહેશે? હા, કારણ કે તે અસમમાં રહે છે અને ત્યાં આટલી બધી ઊંચી બિલ્ડિંગો બાંધવામાં આવતી નથી, આથી તેને નવાઈ લાગે છે. ફ્રેન્ડ્સ, જે ઘણા મોટા શહેરો હોય છે તો ત્યાં આવી ઊંચી ઊંચી ઇમારતો એટલે કે બિલ્ડિંગો આપણને જોવા મળે છે. ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં આપણને કેટલા પ્રકારના ઘર જોવા મળે છે? હા, ત્રણ પ્રકારના, બરાબર ને? એમાં તંબુ પણ છે, નાના ઘરો પણ છે અને મોટી મોટી બિલ્ડિંગો પણ છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારી આજુબાજુના વિસ્તારમાં જોજો અને આ પ્રકારના મકાનો તમને જોવા મળે છે તેની નોંધ કરજો. બાર મિત્રો, બહુમારી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? કોણ કહેશે? એટલે કે જો મોટી મોટી બિલ્ડિંગ હોય તો જો એમાં આપણે ઉપર જવું હોય છેલ્લા માળે તો આપણે કઈ રીતે જઈ શકીએ? કોણ કહેશે? હા, બરાબર છે કે બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે, તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે. અને આ ઉપરાંત બીજું શું હોઈ શકે? હા, આ ઉપરાંત સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, કારણ કે જ્યારે લિફ્ટ બંધ થઈ જાય ત્યારે સીડી દ્વારા આપણે આપણા ઘરમાં જઈ શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે ભારતનું પાટનગર એ કયું છે? કોણ કહેશે મને, બોલો. હા, દિલ્હી, બરાબર ને? ફ્રેન્ડ્સ, નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી, નગરો એટલે કે શહેરો અને ગામડામાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે અને ઘણા લોકો પાસે તો મકાન પણ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે, કેટલાકની પાસે ઘર પણ હોતું નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે, એટલે કે રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર, બરાબર ને? ફ્રેન્ડ, જે લોકો ગામડામાં રહેતા હોય છે, ગામડામાં જેની પાસે કામ ન હોય તો તેઓ આવા મોટા મોટા શહેરોમાં કામની શોધમાં એ લોકો નીકળે છે અને ત્યાં રહે છે. પરંતુ ત્યાં રહેવાની વ્યવસ્થા હોતી નથી, એટલે કોઈ વખત એ લોકોએ ભાડેના મકાનમાં રહેવું પડે છે અથવા તો કોઈ વખત નાના નાના ઘર બનાવીને એટલે કે ઝૂંપડા બનાવીને રહે છે. અને વળી કેટલાક તો આપણે જોયું કે જેને ઘર નથી મળતું તો તેઓ રોડ ઉપર, ફૂટપાથ પર એવી રીતના રાત્રે સૂઈ જાય છે અને દિવસના કામ કરે છે. તો આ રીતે પોતાનું જીવન એ લોકો ગુજારતા હોય છે. ફ્રેન્ડ્સ, માણસને મકાનની જરૂર કેમ પડે છે? કોણ કહેશે મને, બોલો. યાદ કરો કે આપણને આજે મકાન છે, ઘર છે ની જરૂર કેમ પડે છે? કોણ કહેશે? હા ફ્રેન્ડ્સ, મકાન એ માણસનો વિસામો છે, એટલે કે માણસ એટલે કે વ્યક્તિ કે કુટુંબને રહેવાનું, સુવાનું, બેસવાનું, ખાવાનું, આપણી જે દૈનિક ક્રિયા છે બધી જ એ આપણે આપણા ઘરમાં કરતા હોઈએ છીએ. ત્યાર પછી ઠંડી, ગરમી અને વરસાદથી પણ આપણને ઘર રક્ષણ આપે છે અને આપણા જાન મિલકતની પણ સાચવણી થાય છે, એટલે સાચવાઈ જાય છે. તેથી આપણને મકાનની જરૂર પડે છે. ત્યાર પછીનો સવાલ છે કે માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે છે, આનાથી બોલતું છે. તો ચાલો, કોણ મને કહેશે કે માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે, બોલો. હા, કે માટીના ઘરમાં જે લોકો રહેતા હોય તો એ લોકોને ઠંડી, ગરમી અને વરસાદથી થોડું ઓછું રક્ષણ મળે છે, એટલે કે થોડું સજાગ રહેવું પડે છે. ત્યાર પછી જો ખૂબ વધારે વરસાદ પડતો હોય તો એ લોકોની દીવાલ એટલે કે જે કાચા ઘર હોય તો એ લોકોની દીવાલ એ માટીથી અથવા છાથી લીપેલી હોય છે. આથી વધારે વરસાદ જો પડે તો એ ભીનાઈ જાય છે, બરાબર ને? એટલે થોડું ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, જો વધારે વરસાદ પડે તો આ દીવાલ કાચી હોય છે, એટલે કેટલીક વખત પડી જવાનો પણ ભય રહે છે અને કેટલીક વખત તો દીવાલને વારંવાર લીપવી પણ એ લોકોએ પડે છે. ત્યાર પછી જો જીવજંતુ હોય, હિંસક પ્રાણી હોય તો એ લોકોનો પણ ડર એ લોકોને સતાવતો રહે છે, કારણ કે એ લોકોનું ઘર કાચું હોય છે. ફ્રેન્ડ્સ, વધુ વરસાદ પડવાને કારણે કાચા મકાનને ખૂબ જ નુકસાન થઈ શકે છે અને ચોરી અને લૂંટફાટનો પણ ડર રહી શકે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે કાચા મકાનમાં રહેનારે ઘણી બધી બાબતોનું
ધ્યાન રાખવું પડે છે। બાર મિત્રો, અહીંયા આ પાઠ અધૂરો રહી જાય છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું। ઓકે, બાય।